કચ્છ પોલીસના નામે રાજકોટમાં તોડ કરતા નકલી પીએસઆઈ અને કોન્સ્ટેબલ બનીને લોકોમાં રોફ જમાવતા બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યા છે. બંને શખ્સો પોલીસના નામે ઠગાઈનો કારસો ઘડતા હોવાની શંકાએ પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એક શખ્સ પાસેથી કચ્છ પીએસઆઈનું અને આરપીએફના કોન્સ્ટેબલનું તેમજ બીજા શખ્સ પાસેથી ગ્રામ રક્ષક દળનું સહી વગરનું નકલી કાર્ડ મળી આવ્યું છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો 37 વર્ષીય જયેશ ઓમકારનાથ શ્રીવાસ્તવ અને 23 વર્ષીય સુનિલ સવસેટા નકલી પોલીસ બનીને લોકોમાં રોફ જમાવતા હોવાની ચોક્કસ બાતમીને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સાધુ વાસવાણી રોડના ગોપાલ ચોક પાસે બાઇક પર બે શખ્સો પસાર થતા હતા, જેમાં એક શખ્સે પીએસઆઈનો અને અન્ય શખ્સે સાદો ડ્રેસ પહેર્યો હતો. પીએસઆઈ બનેલા શખ્સે તેનું નામ જયેશ ઓમકારનાથ શ્રીવાસ્તવ કહ્યું હતું. તેને પૂછતા પોતે ગુજરાત પોલીસમાં પીએસઆઈ હોવાનું અને હાલમાં કચ્છ જિલ્લામાં ફરજ બજાવતો હોવાનું કહ્યું હતું. પાછળ બેઠેલો શખ્સ સાદા કપડામાં હતો અને તેણે પોતાનું નામ સુનિલ સવસેટા હોવાનું જણાવ્યું હતું. વિશેષ તપાસ થતાં આ શખ્સે એક આઈ કાર્ડ આપ્યું હતું અને આ કાર્ડ પણ બનાવટી હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી આરપીએફ, કચ્છ પીએસઆઈ અને ગ્રામ રક્ષક દળના નકલી કાર્ડ કબજે કરીને તેઓના ઘરની પણ તલાશી લીધી હતી, જેમાં જયેશના ઘરમાંથી વધુ એક પોલીસ ડ્રેસ પણ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ જયેશ શ્રીવાસ્તવ પ્રાઇવેટ નોકરી કરે છે, જ્યારે સુનિલ અગાઉ ટ્રાફિક વોર્ડન હતો અને વાહન ચોરી કરતા ડિસમિસ કરવામાં આવ્યો હતો. હાલ બંનેની વિશેષ પૂછતાછ કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. બધું પૂછપરછ કરતા તેઓ ડુપ્લિકેટ પોલીસ છે અને ડુપ્લિકેટ પીએસઆઈ તરીકે પોતાને રિપ્રેઝન્ટ કરતો હોય તેની પાસેથી કચ્છ જિલ્લાના આઈડી કાર્ડ, પોલીસના પીએસઆઈના આઈડી કાર્ડ મળી આવેલ છે, જેમાં કોઈ ખોટું સહી કરીને અધિકારીનું અને આઈડી કાર્ડ જાતે બનાવેલ છે અને એની સાથે બીજા જે સહઆરોપી છે એ ગ્રામ્ય રક્ષક દળ રાજકોટ રૂરલમાં એ પીએસઆઈ તરીકેનું ડુપ્લિકેટ આઈડી કાર્ડ મળી આવેલ છે. એ બંને જણા શહેરમાં ફરીને વ્યાપારીઓને કે કોઈપણ હોટલમાં જઈને લૂંટ કરવાનું કે પોલીસને ઓળખ આપીને એને ગેરઉપયોગ કરી એનો છેતરપિંડી કરતા હોવાનું ખુલવા પામેલ છે. આ સદર આરોપીઓ અગાઉ આરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને ત્યાંથી એને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને બીજો જે સુનિલ છે એ જીઆરડીમાં અને ટીઆરબીમાં નોકરી કરેલ છે, એને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. બંને એક જ વિસ્તારમાં રહેતો હોય, એકબીજા સાથે પરિચયમાં હોય, જેથી આ રીતે રાજકોટ શહેર વિસ્તારમાં ડુપ્લિકેટ પોલીસ બનીને લોકોનો છેતરીને અલગ અલગ ગુનાઓ આચરેલ હોવાનું કબૂલાત કરેલ છે.